નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 6ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ 3ની અંદર ગણિત વિષયની અંદર આપણને જે પ્રકરણ નંબર 7 આપેલું છે, અપૂર્ણાંક સંખ્યાઓ, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આ જે ધોરણ 6ની સ્વ અધ્યયન પોથીનો ભાગ 3 છે તે સ્વ અધ્યયન પોથીની અંદર જેટલા પણ વિષયો આપેલા છે તે બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના આવનારા વિડીયો અને PDFની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 6ની ગણિત વિષયની જે નવનીત છે તે ગણિત વિષયની નવનીતની અંદરથી તમને દરેકે દરેક પ્રકારના તમારા જે સ્વ અધ્યયન પોથીના સ્વાધ્યાયના એકમ કસોટીઓના પરીક્ષાઓના જે પ્રશ્નો હશે એને અહીંયા સરળતાથી તમે મેળવી શકશો, ઉકેલી શકશો નવનીતની મદદથી. તો આ નવનીત જે છે દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી. ધોરણ 3-12ની કોઈ પણ વિષયની નવનીત તમે મેળવવા માંગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને નવનીતની લિંક આપેલી છે, ત્યાંથી તમે નવનીતનું કોઈ પણ સાહિત્ય કે મટીરિયલ મેળવી શકો છો ખૂબ જ સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર. તો જરૂરથી મેળવી લેજો, અથવા તો નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે ઘરે બેઠા ફ્રી ડિલિવરી મેળવી શકો છો. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી. ત્યાર પછી આપણે શરૂ કરીએ પ્રકરણ નંબર 7, અપૂર્ણાંક સંખ્યાઓ. એમાં અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે, વિષયવસ્તુના મુદ્દા છે, પૂર્વજ્ઞાન છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલો સવાલ, નીચે આપેલ પૈકી સૌથી મોટો અપૂર્ણાંક કયો છે? તો 4 વિકલ્પો આપણી પાસે છે, એમાંથી જવાબ આવશે વિકલ્પ B, 5/6. બીજું, નીચે આપેલ પૈકી સૌથી નાનો અપૂર્ણાંક કયો છે? તો જવાબ આવશે વિકલ્પ C, 3/8. ત્રીજું, 11/7ને મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે દર્શાવી શકાય? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ C, 1/4/7. ત્યાર પછી ચોથું, મિશ્ર અપૂર્ણાંક 5/4/7ને નીચે પૈકી કઈ રીતે દર્શાવી શકાય? તો જવાબ આવશે વિકલ્પ B, 39/7. પાંચમું, નીચે પૈકી કયું અતિ સંક્ષિપ્ત રૂપ નથી? તો જવાબ આવશે વિકલ્પ B, 15/20. છઠ્ઠું, નીચે પૈકી કયો 4/5નો સમ અપૂર્ણાંક નથી? તો જવાબ આવશે વિકલ્પ D, 9/15. સાતમું, જો 5/8 બરાબર 20/P હોય તો P કિંમત શું થશે? તો જવાબ આવશે વિકલ્પ C, 32. આઠમું, 4/17 અને 15/17નો સરવાળો શું થશે? તો જવાબ આવશે વિકલ્પ A, 19/17. ત્યાર પછી નવમું, 19/9 અને 5/9 બાદ કરતા પરિણામ ખાલી જગ્યા મળે? તો જવાબ આવશે વિકલ્પ B, 14/9. દસમું, કયા બે ક્રમિક પૂર્ણાંકોની વચ્ચે 5/7 આવે? તો જવાબ આવશે વિકલ્પ B, 0 અને 1. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. એમાં 11મો સવાલ, જે અપૂર્ણાંકનો છેદ અંશ કરતાં મોટો હોય તેને ખાલી જગ્યા અપૂર્ણાંક કહેવાય? તો જવાબ આવશે શુદ્ધ અપૂર્ણાંક. 12મું, 13/5/18 એ ખાલી જગ્યા અપૂર્ણાંક છે? તો જવાબ આવશે મિશ્ર અપૂર્ણાંક. 13મું, 6/15નું અતિ સંક્ષિપ્ત રૂપ ખાલી જગ્યા છે? તો જવાબ આવશે 2/5. 14મું, 8/2/7ને અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય? તો જવાબ આવશે 58/7. 15મું, 87/7નો મિશ્ર અપૂર્ણાંક ખાલી જગ્યા છે? તો જવાબ આવશે 12/3/7. ત્યાર પછી છે 16મું, 17/9 + 1/2 બરાબર તો 2/7/18. 17મું, 17/2 + 1/2 એટલે કે 18/2 એટલે જવાબ આવશે 9. 67/14 - 24/14 તો 67માંથી 24 બાદ કરી નાખવાના, 14 એટલે જવાબ આવશે 3/1/14. 9/1/4 - 5/4 એટલે જવાબ આવશે 8. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, સૂચના મુજબ કરો. એમાં 20મો દાખલો, આપેલ આકૃતિના ઘટ્ટ ભાગોને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો. તો જવાબ આવશે 3/8. 21મો, આપેલ અપૂર્ણાંકને ચડતા ક્રમમાં ગોઠવો. 2/3, 3/4, 1/2, 2 અને 5/6. તો એમાં પહેલું છે 1/2, એના કરતાં મોટી સંખ્યા 2/3, એના કરતાં મોટી 3/4, એના કરતાં મોટી 5/6. હવે 1/2નો ગુણાકાર આપણે 6/6 સાથે કરીએ, 2/3નો ગુણાકાર 6/4 સાથે કરીએ, 3/4નો ગુણાકાર 6/3 સાથે કરીએ, 5/6નો ગુણાકાર 6/2 સાથે કરીએ. તો 6/12, 2 + 4 = 8/12, 3 + 3 = 9/12 અને 5 + 2 = 10/12. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 22, મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. 129/8,
129/8, તો 8 × 1 = 8, 12 માંથી 8 જશે તો 4, ઉપરથી ઉતારા 9 એટલે કે 8 × 6 = 48, 49/50 માંથી 48 જશે તો 1. ત્યાર પછી છે 23મું. અલી એક ફ્રૂટ કેકને 6 વ્યક્તિઓ વચ્ચે સરખા ભાગે વહેંચે છે. તે દરેક વ્યક્તિને કેકનો કેટલામો ભાગ આપશે? તો 1 કેકના 6 ભાગ કરે છે, તો 1/6 ભાગ દરેક વ્યક્તિના ભાગમાં આવશે. ત્યાર પછી છે 24મું. 3/8 અને 2/3 તેનો સરવાળો કરો. તો 3/8 + 2/3 એટલે લસા અહીંયા આવશે આપણો 24. ચાલો હવે અહીંયા લસા 24 આવશે એટલે 3/8નો ગુણાકાર 3 સાથે થશે, એટલે 3 × 3/8 × 3 પ્લસ 2/3નો ગુણાકાર 8 સાથે, એટલે 2 × 8/3 × 8 એટલે 3 × 9/8 = 24 પ્લસ 2 × 4 = 8 × 16/8 = 24. હવે 24 છે એટલે અંશમાં સરવાળો 9 + 16/24, તો 9 + 16 એટલે કે 25/24 એટલે જવાબ આવશે 1 પૂર્ણાંક 1/24. ત્યાર પછી છે 25મો દાખલો. 100/9 માંથી 8 પૂર્ણાંક 1/3 બાદ કરો. તો 100/9 - 8 = 24 અને 25/3 એટલે લસા થઈ ગયો આપણો અહીંયા 9 અને 3નો 9. તો 100/9 - 25 × 3/3 × 3 એટલે 100/9 - 25 × 3 = 75/9. 100 - 75/9 એટલે કે 25/9, તો જવાબ આવશે 2 પૂર્ણાંક 7/9. ત્યાર પછી છે દાખલા નંબર 26. કેટરીના સવારે 6 પૂર્ણાંક 1/2 કિલોમીટર અને સાંજે 8 પૂર્ણાંક 3/4 કિલોમીટર સાયકલ ચલાવે છે. તો તેણે દિવસ દરમિયાન કુલ કેટલા કિલોમીટર સાયકલ ચલાવી? તો સવારે 6 પૂર્ણાંક 1/2 એટલે કે 6 × 2 = 12 અને 1 × 13/2 કિલોમીટર, સાંજે 8 પૂર્ણાંક 3/4 એટલે કે 8 × 8 = 32 અને 3 × 35/4 કિલોમીટર. હવે આપણે એ બંનેનો સરવાળો કરી નાખીએ તો ત્યાં 13/2 + 35/4. હવે 2, 4 અને 2નો લસા જે છે તે 4 થશે એટલે 13 × 2/2 + 2 × 2 પ્લસ 35/4, 13 × 2 એટલે કે 26/2 × 2 એટલે કે 4 પ્લસ 35/4, તો 26 + 35/4 એટલે 26 + 35 એટલે 61/4, તો જવાબ આવશે 15 પૂર્ણાંક 1/4. ત્યાર પછી છે દાખલા નંબર 27. આપણે જે ખોરાક લઈએ છીએ તેની પાચન ક્રિયા પેટમાં વધુમાં વધુ 4 કલાક માટે રહે છે. તો આખા દિવસની સરખામણીમાં કેટલો સમય ખોરાકની પાચન ક્રિયા ચાલે છે તે અપૂર્ણાંકમાં દર્શાવો. તો 4/24, હવે અહીંયા છેદ ઉડાડીએ, 4 × 1 = 4, 4 × 6 = 24, 4 × 4 ઉડી જશે એટલે જવાબ આવશે 1/6. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 28મો દાખલો. એક લંબચોરસ અમુક સરખા ભાગમાં વહેંચાયેલો છે. જો તેના 16 સરખા ભાગને 1/4 અપૂર્ણાંક વડે દર્શાવેલ છે તો તે લંબચોરસના કુલ કેટલા સરખા ભાગમાં વહેંચાયેલો છે તે શોધો. હવે જો 1/4 ભાગ જે છે ને એ 16 ભાગમાં વહેંચાયેલો છે, તો આખો ભાગ 1 કેટલામાં વહેંચાયેલો છે? તો ક્રોસ ગુણાકાર કરવો પડશે. 16 × 1/1/4 એટલે છેદનો છેદ અંશમાં જશે, તો 16 × 4 એટલે જવાબ થઈ ગયો 64. તો તે લંબચોરસ કુલ 64 ભાગની અંદર વહેંચાયેલો હશે. ત્યાર પછી 29મો દાખલો. ટેનિસ રેકેટના ગ્રીપની સાઇઝ 11.9/80 સેન્ટીમીટર છે. તો તે સાઇઝને અશુદ્ધ અપૂર્ણાંકમાં લખો. આને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવાય તો 80 અને 11નો ગુણાકાર કરવો પડશે અને એમાં 9 પ્લસ કરવા પડશે અને 80. તો 11 × 80 એટલે 880 + 9/80 એટલે કે 889/80 સેન્ટીમીટર. ત્યાર પછી છે દાખલા નંબર 30. શ્રી રાજન 24 વર્ષની ઉંમરે નોકરી મેળવે છે અને 60 વર્ષે નિવૃત્ત થાય છે. તે નિવૃત્ત થતા થયા સુધીના તેના નોકરીકાળને અપૂર્ણાંક સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય? તો કુલ નોકરીકાળના વર્ષ બરાબર 36, નોકરીનો કાળ બરાબર 36/60 બરાબર, તો 12 × 3 = 36 ને 12 × 5 = 60, તો 12 ઉડી જશે એટલે અંશમાં 3/5. ત્યાર પછી છે 31મો જવાબ. 1 કપનો 1/3 ભાગ દૂધથી ભરેલો છે. કપને પૂરેપૂરો ભરવા માટે હજુ તેના કેટલા ભાગમાં દૂધ ભરી શકાય? તો 1/1 - 1/3 એટલે 1/1નો ગુણાકાર 3 સાથે કરીએ અને -1/3નો ગુણાકાર 1 સાથે, તો 1 × 3 એટલે કે 3 × 1 = 1 એટલે 1, તો 3 - 1/3 એટલે જવાબ આવશે 2/3 એટલે કે કપમાં હજુ 2/3 ભાગનું દૂધ ભરી શકાશે. ત્યાર પછી છે દાખલા નંબર 32. સુનિલ સોમવારે 12.1/2 લિટર જ્યુસ ખરીદે છે અને મંગળવારે 14.3/4 લિટર જ્યુસ ખરીદે છે. તો આ 2 દિવસ દરમિયાન કુલ કેટલા લિટર જ્યુસ ખરીદે? તો સોમવારે 12.1/2 એટલે કે 12 × 24 અને 25/2 લિટર, મંગળવારે 14.3/4 એટલે કે 14 અને પ્લસ એમાં 3 ઉમેરીએ એટલે 59/4 લિટર. હવે એ બંનેનો આપણે સરવાળો કરી દઈએ એટલે કે 25/2 + 59/4 લસા 4 થઈ ગયો. 25/2નો ગુણાકાર 2 સાથે કરવો પડે એટલે 25×2/2×2 = 59/4, તો 25×50/2 = 4 પ્લસ 59/4. હવે આપણે એનો સરવાળો કરી દઈએ તો 50 + 59/4 એટલે જવાબ આવશે 109/4.
ચાર એટલે જવાબ થઈ ગયો 27 પૂર્ણાંક 1/4 લીટર. ત્યાર પછી છે 23મો દાખલો. અપૂર્ણાંકની એવી જોડ લખો કે જેનો સરવાળો 7/11 હોય અને તફાવત 2/11 હોય. તો સરવાળો બરાબર 9/22 અને 5/22. તો જો 9/22 વત્તા 5/22 કરીએ તો છેદમાં તો 22 છે એટલે અંશનો સરવાળો તો 14/22. હવે છેદ ઉડાડીએ તો 7 × 2 = 14, અહીંયા 11 × 2 = 22, બે બે ઉડી જશે તો જવાબ થઈ ગયો 7/11. હવે એનો આપણે તફાવત કરીએ 9/22 - 5/22. તો 9માંથી 5 જાય એટલે 4/22. હવે અહીંયા છેદ ઉડાડીએ તો 2 × 2 = 4, નહીં 11 × 2 = 22, તો બે બે ઉડી જશે તો અહીંયા વધ્યા 2/11. તો તફાવત પણ 2/11 થઈ ગયો અને સરવાળો પણ 7/11 થઈ ગયો. મિત્રો, ધોરણ 3 થી 8ની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે અને આજે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ જો તમે મેળવવા માંગતા હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો, કારણ કે સ્વ અધ્યયન પોથીના જે સોલ્યુશન છે ને તમારી પરીક્ષા માટે, એકમ કસોટી માટે, સ્વ અધ્યયન પોથી માટે ખૂબ ઉપયોગી છે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવા. આપણી એપ્લિકેશન પણ છે ઓશન કોચિંગ ક્લાસીસ, પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરી શકો છો અને ત્યાંથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. ત્યાર પછી છે 34મો દાખલો. રોમાએ સુથારને કબાટ બનાવવા માટે 150.2/4 cm લાકડાનું પાટિયું આપ્યું. સુથારે તેમાંથી 40.1/5 cm ટુકડો વહેરી લીધો. તો બાકી વધેલા ટુકડાની લંબાઈ કેટલી? તો મિત્રો, અહીંયા જેમ જાણો છો કે ભાઈ કુલ લાકડું કેટલું છે, તો કે 150.2/4. હવે એને આપણે મિશ્ર સંખ્યામાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 150 × 4 એટલે કે 600 અને પ્લસ એમાં 2 કરીએ એટલે 602/4 cm. વપરાયેલ લાકડું બરાબર 40.1/5, તો 40 અને 5 ગુણાકાર એટલે 200, એમાં 1 પ્લસ કરીએ એટલે 201/5 cm. 602/4 - 201/5. ચાલો તો હવે શું આવશે? જો 602×5/4×5 - 201×4/5×4. તો 602×5 એટલે કે 3010/20 - 201×4 એટલે કે 804/20. તો અહીંયા જવાબ આવશે 2206/20. ચાલો 2206 એટલે કે 1103×2/10×2 એટલે બે બે ઉડી જશે. તો વધ્યા 1103/10, એને આપણે મિશ્ર સંખ્યા ફેરવીએ તો 110.3/10 cm લાકડું વધશે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી છે 35મો. બેગમાં યોગ્ય કાર્ડ મૂકો. જો બેગ 1 છે અહીંયા બરાબર, એમાં 1 કરતાં નાનો પૂર્ણાંક, બેગ 2 એની અંદર 1 જેટલો પૂર્ણાંક, અહીંયા તમે જોઈ શકો છો કે આપણને બધા પૂર્ણાંકો આપેલા છે. અને બેગ 3 આપણને જે આપેલી છે એની અંદર આપણે જોઈએ તો પહેલાં 1 કરતાં નાના પૂર્ણાંકો અહીંયા જે આપ્યા છે એમાંથી 3/7, 8/9, 6/11, 2/3 અને 13/17 છે. હવે 1 જેટલો પૂર્ણાંક જેનો 1 જ થતો, જો 4/4 તો 4/4 ઉડી જાય એટલે 1, 18/18, 18/18 ઉડી જાય એટલે 1. ત્યાર પછી છે બેગ 3ની અંદર કઈ સંખ્યા મૂકવાની છે, તો 1 કરતાં મોટો, તો 9/8 1 કરતાં મોટો થશે. 3.5/6 એ પણ 1 કરતાં મોટા થશે અને 25/9 એ પણ 1 કરતાં મોટા થશે. તો આવી રીતે આપણે 3 બેગો જે છે તે ઉત્તરમાં લખી શકીએ. ત્યાર પછી છે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. એમાં પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, નીચે આપેલા પૈકી સૌથી નાનો અપૂર્ણાંક કયો છે? તો 4 વિકલ્પો છે, એમાંથી સૌથી નાનો અપૂર્ણાંક આવશે વિકલ્પ સી 1/6. બીજું, નીચે પૈકી કયો શુદ્ધ અપૂર્ણાંક નથી? તો જવાબ આવશે વિકલ્પ સી 7/5. ત્યાર પછી ત્રીજું, 3/5 સમ અપૂર્ણાંક કયો છે? તો જવાબ આવશે વિકલ્પ સી 12/20. ચોથું, 6/7 અને 4/7 સરવાળો કેટલો થાય? તો જવાબ આવશે વિકલ્પ ડી 10/7. ત્યાર પછી છે પાંચમું, 15/8 - 9/8 બાદ કરતા? તો જવાબ આવશે વિકલ્પ સી 6/8. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, સૂચના મુજબ કરો. એમાં છઠ્ઠો સવાલ, ઘટ્ટ ના હોય તેવા ભાગને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો. તો જો કુલ ખાના અહીંયા આપણે લખીએ તો 15, એમાંથી ઘટ્ટ ન હોય એવા ખાનાની સંખ્યા 9. તો ઘટ વગરના સંખ્યાને આપણે દર્શાવવા હોય તો પહેલાં ઘટ વગરના ખાના 9 અને છેદમાં કુલ ખાના 15. હવે છેદ ઉડાડીએ તો 3 × 3 = 9 અને અહીંયા 3 × 5 = 15, તો 3 ઉડી જાય એટલે જવાબ આપણો થઈ જશે 3/5. ત્યાર પછી છે દાખલા નંબર 7, 6.2/3 ને અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો. તો જો 6 અને 3 ગુણાકાર એટલે 6×3 અને પ્લસ એમાં 2 કરીને છેદમાં 3 મૂકીએ, તો 6×3 = 18, 18×2 = 20/3. ત્યાર પછી છે દાખલા નંબર 8, 5/6 - 6 = 60 આવે એવો સમપૂર્ણાંક લખો. તો 5×10 અને 6×10 એટલે 5×10 એટલે 50 ને 6×10 એટલે કે 60. ત્યાર પછી 9મો દાખલો,
નાસિરે એક નગરમાં પહોંચવા માટે 3.1/2 કિલોમીટર બસ મારફતે મુસાફરી કરી. પછી તે 1.1/8 કિલોમીટર ચાલ્યો. તો તેણે નગરમાં પહોંચવા માટે કેટલી મુસાફરી કરી? તો બસ દ્વારા આપણે જોઈએ તો 3.1/2, એટલે 3 × 2 = 6 અને 1 = 7/2 કિલોમીટર ચાલીને 1.1/8, એને આપણે મિશ્રમાં ફેરવીએ તો 8 × 1 = 8, 9/8 કિલોમીટર. હવે એ બંનેનો સરવાળો 7/2 + 9/8. હવે 7/2 અને 9/8 લસા 4 8 થશે, એટલે આને આપણે 7/2ને આપણે 4 વડે ગુણવા પડશે. તો 7 × 4/2 + 2 × 4 + 9/8. ત્યાર પછી જોઈએ તો 7 × 28/8 + 9/8, એટલે કે 28 + 9 એટલે કે 37/5. તો જવાબ થઈ જશે 4.5/8 કિલોમીટર. ત્યાર પછી છે દાખલા નંબર 10. 6.1/2માંથી 1.1/4 બાદ કરો. તો 6 × 2 = 12 અને 1 = 13, એટલે કે 13/2 - 4 × 1 = 4 અને 1 = 5, અને 5/4 તો 13/2 - 5/4, એટલે લસા આપણો થઈ જશે અહીંયા 4. તો 13/2ને આપણે 2 વડે ગુણ્યા અંશમાં છેદમાં, એટલે 13 × 2/2 - 5/4, તો 13 × 2 = 26, અને 2 × 2 = 4 - 5/4. 26માંથી 5 બાદ કરીએ એટલે 21/4 - 4 લસા છે, એટલે 4. ચાલો હવે 6/4 અહીંયા આપણે 5 અને મિશ્ર સંખ્યામાં ફેરવવાના છે, એટલે 5 × 24 અને 1 ઘટશે એટલે 1, તો 5.1/4 આ થઈ ગઈ આપણો જવાબ. મિત્રો, અહીંયા આપણે આ જે સ્વ અધ્યયન પોથી છે તેનો આ ચેપ્ટર નંબર પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે આ ધોરણ 6ની ગણિત વિષયની સ્વ અધ્યયન પોથીના એક નવા ચેપ્ટરના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના ગણિત વિષયના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDFની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. જો સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.